બહુચંદ ભાઈ, તમે આજે કપાસ વાવ્યો છે, આ કઈ કંપની નો, કઈ જાત કપાસ ની વાવી? અમે આ કપાસ સિકો કંપની નું ખંજર નામનું બિયારણ વાવ્યું છે. સિકો નું ખંજર? સિકો નું ખંજર. એટલે આ તમે કેવી રીતે ખંજર વાવવાનો વિચાર આવ્યો? અમે એક જાહેરાત ટીવી માં છે મારી ને, બરાબર, ઈ ઉપરથી અમે વિશ્વાસ મૂકી અને અમે ખંજર નું વાવેતર કર્યું. બરાબર. તો આ એ પ્રમાણે અમને સારું પરિણામ દેખાય એવું લાગે છે. બરાબર બરાબર. પછી હજી અમે એક જ રાઉન્ડ દવાનો માર્યો છે. બરાબર. અને ખાતરના બે રાઉન્ડ લાગી ગયા છે. બરાબર. અને પાળા બંધાઈ ગયા છે. અત્યારે કોઈ જાતનો રોગ, ચૂસ્યા જીવાત કે કોઈ વસ્તુ છે નહીં. ચૂસ્યા ઓછા આવે છે? ઓછા આવે છે. અને કોઈ જાતનો રોગ જ છે નહીં. અને એકદમ લીલોછમ. બરાબર. અને પાંદડા ઘટાદાર છે, એકે પાન ખેરું. ફાવરિંગમાં? ફાવરિંગમાં સારું. બરાબર. પેલો વરસાદ બહુ થયો એમાં થોડું ફાવરિંગ ખરી ગયું. હા, પણ આ નવું ફાવરિંગ પાછું લાગ્યું છે. હા, નવું લાગી ગયું છે. એટલે ફાવરિંગમાં એકંદર સારું છે. હા. એટલે બીજા કપાસ ઘણી બધી કંપની ના આવતા હોય એના કરતા તમને આ કપાસ સારો લાગ્યો? અનુકૂળ આવી ગયો છે. બરાબર. સરસ દેખાય છે. આ કપાસ દરેક ખેડૂતોએ વાવવો પણ જોઈએ. જરૂર છે. બીજું, આની અંદર તમારે જે રેગ્યુલર ખર્ચ કરતા ખર્ચમાં કેટલો ઘટાડો આવ્યો? ખર્ચ તો અમે વ્યવસ્થિત જ રાખીએ છીએ. બરાબર. એનું પણ ટૂંકમાં ચૂસ્યાનો કે એવો કોઈ વધારાનો ખર્ચ આમાં નથી કરવો. એવો નથી કરવો પડ્યો. ઓકે. પરિસ્થિતિયાં ચાહે કૈસી ભી હો, હમારે બીજ પરિણામ દિખાતે હૈ. હમ સિક્કો હૈ, હમ કિસાન કે દિલ મે બસતે હૈ.